आ शू छे फोटो छे मने देखाय छे कोनो छे कोन छोकरी शीर्षासन करे छे छोकरी शीर्ष अच्छा आम छे हा सॉरी मने ए थयो के मने छोकरी लागे तने शू लागे छे डाकण तमे आने ओळखो छो हा के ना आप हा के ना आमा ऑप्शन जेवू खरू कोण छे आ આ બેન છે આ તમારી બેન છે મારી ક્યાંથી હોય મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો એવું થયું ડાર્લિંગ હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો કોણ પેલો એ આપણો હા આપણો કોણ લલિત લલિત બોબડો ચાલશે ને નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ મેં કહ્યું નહીં 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 લલિયા મારી બૈરી ઘરે રાહ જોતી હોય મારે તો ઘરે જ જવું પડશે તું મારી સાથે ચાલ હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો રસ્તામાં પોલીસે ગાડી ઉભી રાખી પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો ઘરે વાઇફ નથી તો લલિત કે સાહેબ વાઇફ છે એટલે જ ભટકીએ છે ગ્રહોનો વાક છે આમાં મારા ગ્રહોનો વાક તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડામાં હતા હમણાં એક જ્યોતિષે મને કહ્યું મને કે જગદીશ બાબુ તુમ જબ શાદી બનાયા તભી તુમારા કાલ સર્પ યોગ ચાલુ થા ઇસલિયે એના કોંડા મિલી જોઈ લે એના કોંડા નું બધું હવે ગ્રહો બદલાયા છે હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે અમે જોયા જ કરીએ એની માને પાછું કોબીનું શાક છોડું તું મહેરબાની કરતે આ શું માંડ્યું છે માલતી તું યાર અઠવાડિયામાં છ છ દિવસ કોબી જ ખવડાવે છે અરે પૌષ્ટિક છે કંટોળા પૌષ્ટિક છે કોબી ખાઈ ખાઈને પેશમાં ગેસ થઈ ગયો પેટમાં ત્રાસ છે ત્રાસ અરે ભગવાન આ આ આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે ગયા અઠવાડિયાણે કોબીનો શીરો બનાવ્યો બોલો મને હજી ઉબકા આવે છે હા કોબી 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 ચલો હું મારી માને નટુભાઈ હું તમારા ઘરમાં બહાર નીકળ્યો માય ગોડ આ કેવી રીતે થયું અરે પણ આ બધું ઓ પ્રભુ મારા ને તમારા ફાધર પણ સેમ છે અરે હાથ કરી આ બેટરી એ શાકભાજી લેવા જાઉં છું કઈને ક્યાં ક્યાં જઈએ વા અરે ડોસાઓનો ભરોસો નથી આટલા વર્ષે ખબર પડી આ રીંગણું મારો ભાઈ છે અરે મેરી દેખો મેરી વાત સુનો મેને વો બિલ્લુ બિસ્કિટ કો એક લાફા મારા ઓર વો ગુંડા હેપતા ગયા એસે ऐसे हेपता जाते हैं ना लोग हेपता तुम्हारे में हेपते नहीं है समझाओ कई रीते मार वो गुंडा डगा गया भाई आने एक के लैंग्वेज हम जाती नहीं मारे के वो कई रीते वो गुंडा स्तब्ध हो गया स्तब्ध हो गया इसे कहते हैं खतरों के खिलाड़ी वाह खतरों के खिलाड़ी जी देश की दरेक स्त्री ने तुम्हारा जेवोज पति मरवो जो ये बहन હું તમારી લાગણી સમજુ છું પણ એક માણસ કેટલી જગ્યાએ પહોંચે આપ બોલીએ લોગ મે સબરી સે સુન રહે હૈ આ તો મેડમ હુઆ એસે મેં ગયા તેલ લેને પપ્પા સીધું સીધું જવાબ આપો ને એટલે પણ તારી માએ તેલ લેવા જ મોકલ્યો તો હવે નવું કાઢું ઇન્સ્પેક્ટર ઇસને મુજે બોલા તેલ લેકે આવ और इसने मेरे हाथ में वो बोगरनी दी मेरे को तेल लेने के लिए इसने बोगरनी दी बोगर बोगर बोगरनी भैया वो एक शब्द है बोगरनी बरनी बरनी अलग होती है बोगरनी अलग वो उसकी माँ का तुम्हारे में बोगरनी नहीं होती है तो तुम लोग क्या हाथ में तेल लाते हैं पढ़ते 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 तेल लाते हैं और पीछे पब्लिक को लसराते घर में एक बोगरनी होनी चाहिए वाइफ है हाँ शुक्रवार को मेरे पास भेज अरे वो गर्नी दिला दूंगा साला बलमन सही का जमाना ही नहीं है छोड़ा मेरे को क्या तो मैं गया बोकर अरे राम मैडम
देखो ये बोलते बोलते मेरे मुंह से बोगड़नी की बात निकली है, ये कार्यक्रम में मैं पूरे देश को बताना चाहता हूँ ये बोगड़नी पंड्या परिवार में आई कैसे। हमारा दोनों का जब भी घोड़ जाना हुआ तो इसके मोसाल पक्ष ने हमारे को मोसाले में दी एल्यूमिनियम की बोगड़नी, कांति लल्लू की तरफ से मिली ये खौफनाक बोगड़नी। कौन है ये कांति दरिंदा, इसकी हवस का शिकार। તમને તો ખબર છે માલિક કન્સ્ટ્રક્શન વાળાએ આપણને રીડેવલપમેન્ટ ની ઓફર આપેલી છે, એમાં બે જણાએ વિરોધ કર્યો એટલે મારું હારું બધું કામ અટકી ગયું। મને નામ આપો ને। એ તો આ તમારા અન્ના હજારે સવારથી 20-20 ફોન કરું છું, તું ઉપાડતો નથી? અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે? તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો। આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું, તે મને 295 રૂપિયા રોકડા આપ્યા। 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો। ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને તે આને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? ભાઈ મને નહીં ચાલે, મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે। તું એક કામ કર રોજી કાલે પાછો આવ, આનો પણ સોદો કરી ના, તું જે આપીશું રાજી ખુશી લઈ લઈશ, અને અહીંયાથી ઉઠાવ તું ફોન મૂક, ઇડિયટ ફોન મૂક સાલા, મને કે ભાભીનું શું આવે, તકલીફ શું છે માલતી, તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું। અત્યારે નાવાની તક મળી છે, બતાવો। બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું, તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી। જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી। આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા। બસ આ જ આવડત છે તારા માં, આ તારી માની ટ્રેનિંગ, વર કઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના। અરે ભાઈ સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે, એક સરખી કાચ 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 કાચ, એ મારી રિલેક્સ થવાની રીત છે। મેં આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું, આ ગ્રાઉન્ડ ફ્લોર છે, મરવા પણ નહીં દે ઉભી રે, આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું, અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં। પ્રોફેસર પ્રોફેસર શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો, હે ભગવાન હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા। શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે, ટેકનિક છે ટેકનિક। પાણી પી લો પ્રોફેસર। ઉધાર લીધા, બાકીના 3 તારા પિયર ના દાગીના વેચી કાઢ્યા, જવાબ નહીં, તારી માને જુલાબ થઈ જશે। અરે વિચાર તો કર, આજે 4 લાખ નો પ્રોફિટ, નેક્સ્ટ વીક બીજા 4, એ ઉભી રે, ક્યાં જાય તું, આ બેગ લે, પૈસા નહીં આપવા દો, તું મગજ મારી નહીં કર, છોડ સલી મીટી કે જાત ને, પકડ જે ગોટિયા, પકડ જે, પકડ, પગ તો ઊંચા કરો, અરે સોરી આ સાલુ ડિફિકલ્ટ છે, પકડ ગોટિયા સાલુ, પકડ, હાય હાય, આ શું કરો છો પીરસાસન, કેમ પગ પર ઉભો રહેવાનો કંટાળો આવ્યો? એ ભગવાન, કઈ થાકી ગઈ ભાઈ, આ વજન ઉચકીને અમાર તો બાવડા દુખી ગયા, બાવડા દુખી ગયા, પહેલવાન જેવી છે ને બાવડા દુખી ગયા। અરે પણ તો તારે મજૂર કરી લેવો તો, હું તમારી રાહ જોતી હતી, આ મજૂરો પણ મુ એવા મવાલી થઈ ગયા છે, એકને કીધું પહેલા ઉચકી લે ને 10 રૂપિયા આપીશ, તો મને ઉચકવા ગયો। વોટ, તને ઉચકવા? કોણ તો એ માણસ, કોણ મને બતાવ,
છેક ઉચ્ચ પહેલવાન જેવો. પહેલવાન જેવો છે તો જવા દે. નાના મવાલીઓ સાથે આપણે ક્યાં બાથાડું, આપણું ખરાબ દેખાય. ફોરગેટ ઇટ. લાવ તેલી. શું ખરીદે છે આટલું રોજે રોજ? એ ભગવાન.